ओके विद्यार्थी मित्रों, 13મું પ્રકરણ એમાઇન સંયોજનો, જેમાં આજનો 7મો લેક્ચર છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બ્રોમિન સાથે આપણે સમજ્યા. એમાં આપણે વાત કરી કે જો બ્રોમિન જળ વડે પ્રક્રિયા કરવામાં આવે એનિલિનની તો 246 ટ્રાઇનાઇટ્રો ટ્રાઇબ્રોમો એનિલિન મળે, મતલબ એક સાથે 3 બ્રોમિન જોડાય. તો આપણે એક જ બ્રોમિન જોડવો હોય તો શું કરવું? તો કે તો સૌથી પહેલા એમાઇન સંયોજનો NH2 જે છે એનું એમાઇડમાં રૂપાંતરણ કરવું પડે, એસાઇલ સમૂહ સાથે જોડે પ્રક્રિયા કરી, અને ત્યાર પછી એનું જો બ્રોમિનેશન કરવામાં આવે કાર્બોક્સિલિક એસિડિક એસિડની હાજરીમાં તો પેરાસ્થાને જ બ્રોમિન જોડાય, અને છેલ્લે જળ વિભાજન કરશો એટલે પેલો એસાઇલ સમૂહ જે આપણે જોડ્યો હતો એ ફરીવાર રિમૂવ થઈ જશે. ઓકે મિત્રો, હવે આજે જે હું તમને સમજાવું છું એ જ વાત નાઇટ્રેશન, આમાં કઈ નવું નથી સમજાવતું, બરાબર? એનું એ જ આપણે આગળ રિપીટ કરીએ. તો તમે જુઓ એનિલિનનું નાઇટ્રેશન જો કરવામાં આવે, હવે મેં તમને સમજાવ્યું મિત્રો એનિલિનમાં પ્રથમ વિસ્થાપિત સમૂહ કોણ કહેવાય? તો કે બેન્ઝીન સાથે પહેલો જોડાયેલો સમૂહ એમોનિયા છે. તો આ પ્રથમ વિસ્થાપિત સમૂહ છે મિત્રો, અને પ્રથમ વિસ્થાપિત સમૂહ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ઇલેક્ટ્રોન દાતા કહેવાય, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હંમેશા ઓર્થો અને પેરા નિર્દેશક હોય. કેમ? પછી બેન્ઝીન ને ઇલેક્ટ્રોન આપે એટલે બીજા ચોથા અને છઠ્ઠા સ્થાન ઉપર ઋણભાર ઉત્પન્ન થાય. આપણે આ વાત કરી કે એનિલિન ઓર્થો અને પેરા નિર્દેશક છે, શું કામ એ કીધું. હવે આનું મિત્રો જો તમે નાઇટ્રેશન કરશો સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે, નાઇટ્રેશન પર નાઇટ્રિક એસિડ સાથે જ કરાય, અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં જો આનું H2SO4 288 કેલ્વિન તાપમાને મિત્રો પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? તો કે નાઇટ્રો સમૂહ જે છે આમાં NO2 નાઇટ્રો સમૂહ છે, બરાબર? નાઇટ્રેશનમાંથી નાઇટ્રિક એસિડમાંથી નાઇટ્રો સમૂહ છૂટો પડશે, અને એ નાઇટ્રો સમૂહ છે એ મિત્રો 3 જગ્યાએ જોડાય, પણ બ્રોમિન કરતા અલગ. શું? બ્રોમિનમાં એક જ બેન્ઝીનમાં 3 જગ્યાએ જોડાતો હતો, જ્યારે આમાં શું થશે ખબર? નાઇટ્રો સમૂહ પેરા સ્થાને જોડાયેલી પદ્ધતિ તમને મળશે. પછી નાઇટ્રો સમૂહ છે એ મેટા સ્થાને મળશે, યસ, મેટા સ્થાને નાઇટ્રો સમૂહ તમને મળશે, અને ઓર્થો સ્થાને મળશે. હવે આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આ વાત સાંભળે ત્યાં એક દ્વિધામાં પડી જશે, આય કે ભાઈ આલો આ અને આ તો બે નિપત નિયમને ખબર જ નથી કે નાઇટ્રેશન હોય એટલે ઓર્થો અને પેરા તો હોય, ઓર્થો એમ પેરા જોડે બ્રોમિનેશન વસ્તુ છે, હું આપણને છે આમાં છે ઓર્થો પેરા બધા અલગ 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 જ હોય, મોટા ભાગે બ્રોમિનેશન એકદમ સરળ છે. તમે આજથી બધી પ્રક્રિયાનો અભ્યાસ જ્યાં સુધી જે કર્યો એ બધાનો જો બ્રોમિનેશન એક સાથે બ્રોમિન જળ સાથે સીધી ટ્રાઈ નિપજ જ મળે, ટ્રાઈ બ્રોમો નિપજ જ મળે, બાકી બધામાં એવું ના થાય. આમાં થાય આ પહેલા છે હું આગળ નાઇટ્રેશન કરું પાછું એનું આગળ કરું તો થાય, બરાબર? તો આ 3 નિપજ મળે મિત્રો. તમને નવાઈ લાગશે કે આ નિપજ જેની અપેક્ષા તમને હતી 51% આ 47% જેની તમે કલ્પનાય નહોતા કરતા 47% અને આ 2% એક નવાઈ વાત કે આ મેટા નિપજ શું કામ? ઓકે, એનિલિન છે ઓર્થો ને પેરા છે તો નવો સમૂહ જે આમાંથી છૂટો પડે એસિડમાંથી સમૂહ કેમ છૂટો પડાય? ધનાયન ઇલેક્ટ્રોન અનુરાગી આયન કેમ છૂટો પડાય? મેં તમને સમજાવ્યું કે તમારે એસિડમાંથી ધનાયન જોતો હોય તો OH કાઢી લેવું, OH કાઢી લેવું એટલે બધેય ધન હોય, અને ઋણ જોતો હોય તો ખાલી એચ કાઢવા માટે વધે ઋણ. આ નાઇટ્રો સમૂહ ઓર્થો ને પેરા સ્થાને જોડાય એ તો આપણે સમજી શકીએ, પણ મેટા સ્થાને શું કામ? નવાઈ ન્યા લાગે, અને પછી 47% નિપજ, યસ મિત્રો, ત્રણેય નિપજનું મિશ્રણ મળશે. મેટા નિપજ મળે છે એની પાછળનું રીઝન બહુ સમજવા જેવું છે, બરાબર? કારણ કે આ નાઇટ્રિક એસિડ છે ને, નાઇટ્રિક એસિડ બરાબર એ પોતે ઓક્સિડેશન કરતા છે, તમને બધાને ખબર છે નાઇટ્રિક એસિડ પોતે ઓક્સિડેશન કરતા છે મિત્રો, એટલે જ્યારે એમાઇન સમૂહ જ્યારે એનિલિન જ્યારે એનિલિન નું તમે નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરવા જાવ ને ત્યારે 90% નાઇટ્રિક એસિડ છે ને એ નાઇટ્રેશન કરવાને બદલે એનો નાઇટ્રો સમૂહ છે ને એ આની સાથે જોડાઈ જાય, એટલે શું બનાવી દે ખબર તમને? એ નાઇટ્રો બેન્ઝીન નાઇટ્રો બનાવી, અને નાઇટ્રો છે પાછો પેરા નિર્દેશક છે,
એટલે આ સોરી હો મેટા ન્યુક્લિયસ છે અને તમને એમ થશે કે અહીંયા નાઇટ્રો હતો અહીંયા મેટા એ નાઇટ્રો જોડો તો અહીંયા કેમ પાછો એમાઇન થઈ ગયો એ પાછો પ્રક્રિયા કરીને રિટર્ન થઈ જાય પણ ટૂંકમાં એમાં નાઇટ્રો અસર વધુ જોવા એમાં થોડી જોવા મળે છે એટલે મેટા ન્યુક્લિયસક હોવાનું કારણ આ છે બરાબર પ્રબળ એસિડની માત્રા હાજરીમાં કે પ્રોટોન બીજી રીતે તમને સમજાવું તો આ આ જ વાત આમ પણ કહી શકો મિત્રો શું કામ આવું થાય છે તો તમે આમ પણ સમજી શકો કે જ્યારે આની તમે નાઇટ્રિક એસિડ સાથે પ્રતિક્રિયા કરો એ ઓક્સિડેશન કરતાય છે અને પ્રબળ એસિડ છે પ્રબળ એસિડ છે એટલે આ પોતાનો H+ આને આપશે હવે તમે વિચારો કોઈ એની જ વાત આવશે કે જ્યારે આ H+ આને આપે એટલે આ એનું H+ 3 કે એને 3 થઈ ગયું એટલે એને પોતાનું ઇલેક્ટ્રોન યુગમાં જે હતો એ હાઇડ્રોજન આવ્યો એને સ્વીકારવામાં વાપરી નાખ્યો એની અર્બન બનાવવા હવે એની પાસે ઇલેક્ટ્રોન યુગમાં વધ્યું નહીં હવે એની પાસે અયોગ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે જ નહીં અને એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ન હોય અરે ઉલટાનો ધન થયો તો ઇલેક્ટ્રોન આપે ખરો અરે ભાઈ આપવાને બદલે ઉલટાનો હવે બેન્ઝીન પાસેથી ભીખ માંગવાનું છે કે લાવો ભાઈ લાવો કેમ તો કે મેં દાન કરી દીધા તો આ સ્થિતિમાં એ મેટા નિર્દેશક આકર્ષક બન્યો આકર્ષક એટલે મેટા એટલે ખાસ યાદ રાખજો એનિલિન ઇલેક્ટ્રોન દાતા છે પણ એમાઇન સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક ઇલેક્ટ્રોન દાતા નથી ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે આ ઓર્થો ને પહેલા નિર્દેશક છે તો આ મેટા છે અને અમુક ટકા નિપજ આવું બનાવી દે છે અને એને કારણે જ્યારે નાઇટ્રો જોડાવા આવે ત્યારે મેટા સ્થાન થાય છે મેટા નિર્દેશક બની ગયો આકર્ષક હોય મેટા નિર્દેશક બરાબર એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ મિત્રો હવે આમાં પણ તમે એક કામ કરી શકો અહીંયા તમને ત્રણ અલગ અલગ નિપજનું મિશ્રણ મળ્યું હવે તમને એમ થાય કે નહીં મારે આમાં એક જ નિપજ મેળવવી તો શું કરું મારે પેરા નિપજ જ મેળવવી છે તો તો આપણે જે આગળ વાત કરી એની એ જ વાત રિપીટ કરું સૌથી પહેલા એની એસિટાઇલ ક્લોરાઇડ સાથે અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો હમણાં આપણે વાત કરી આ એમાઇન સમૂહ છે એને આ ભાગ જોડાઈ ગયો એટલે એમાં ઈડ બની ગયો આ હાઇડ્રોજનને આ હાઇડ્રોજનને ક્લોરીન HCl બનાવે હવે આ એમાઇન નું જ્યારે તમે HNO3 અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 288 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો ત્યારે નાઇટ્રો સમૂહ છે ફક્ત ક્યાં જોડાશે પેરા સ્થાને જોડાશે કારણ કે આ એને નિષ્ક્રિય બનાવે છે એટલે પેરા સ્થાને જ નાઇટ્રો સમૂહ જોડાશે નાઇટ્રો સમૂહને નિષ્ક્રિય હું કામ નિષ્ક્રિય બનાવવાનું કારણ આ ઇલેક્ટ્રોન યુગમાં છે ને પહેલા નાઇટ્રોજન પાસે હતું હવે આ નાઇટ્રોજન કરતા આની વિદ્યુત ઘનતા ઓક્સિજનની વધુ છે એટલે ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાય છે ઇલેક્ટ્રોનની તરફ ખેંચાય છે એટલે એની જે ઇલેક્ટ્રોન દાન કરવાની જે વૃત્તિ હતી ને ઓર્થો અને પહેલા નિર્દેશક વૃત્તિ ઘટી જાય એટલે ખાલી પહેરાય પડે બરાબર અને પછી આનું તમારે એસિડ અથવા બેઝની હાજરીમાં તમે જળ વિભાજન કરશો બે મારી ગમી હશે તો મેં તમને હમણાં સમજાવ્યું એમ આ દૂર થાય અહીં હાઇડ્રોજન જોડાઈ જાય અહીં ઓએચ જોડાય બરાબર એટલે શું બની ગયું અહીંયા સોરી NH2 તો આવી રીતે આપણે પેરા નાઇટ્રો એનિલિન મળશે મિત્રો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે ઓકે મિત્રો હવે છેલ્લી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જો હું વાત કરું તમને તો છેલ્લી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે સલ્ફોનેશન તમને બધાને આવડશે બરાબર કઈ પ્રક્રિયા છે સલ્ફોનેશન કારણ કે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બધા હરખી જ હોય ક્લોરોમાં ક્લોરોએન બેન્ઝીનમાં જે આવી એ જ આલ્કિનોલમાં આવી ઈજામાં કાંઈ ફેર નહીં કાંઈ નહીં બરાબર હવે જુઓ આ એનિલિન છે એની જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફોનેશનમાં તો સલ્ફ્યુરિક એસિડ જ હોય એ જ બધું એ જ ઉદીપક ને એ જ પ્રક્રિયા બે અણુ લેવાના એક પ્રક્રિયક તરીકે કામ કરે એક ઉદીપક તરીકે કામ કરે હવે આ બંને જોડાય ત્યારે શું થશે તો આપણે જે આગળ વાત કરી એની એ જ વાત અહીંયા મિત્રો આપણે રિપીટ કરીશું પણ એક વાત તમને કહો કે અહીંયા સીધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન નથી થઈ શકતું અહીંયા સીધું વિસ્થાપન શક્ય નથી કેમ તો કે આ પ્રબળ એસિડ છે મેં હમણાં વાત કરી એમ પ્રબળ એસિડ છે એટલે આની સાથે જોડાય અહીંથી એક હાઇડ્રોજન જાય અહીંથી OH જાય
मित्रो आमाथी OH काढो तो वधे हुं एक हाइड्रोजन वधे SO3 એટલે આમ વધે SO3H હાઇડ્રોજન પાછળ આવી ગયું કામ કે મિત્રોને યાદ જ છે કે આ સલ્ફ્યુરિક એસિડનું બંધારણ છે OH કાઢો તો સંયોજકતા કોની ખાલી પડે સલ્ફરની યાર તો સલ્ફરને જ આગળ રખાય ને બરાબર એટલે આવી રીતે આ ઋણ ભાગ છે આ ધન એટલે હકીકતમાં પહેલા આ ધન ભાગ તરીકે અહીં આવશે બરાબર એટલે અહીંયા જોડાય કોણ જોડાય SO3H બરાબર પછી શું થશે અને આ OH અને આ KH પાણી બનાવશે એટલે પહેલા તો આમ થશે બરાબર તમે આ રીતે સમજી શકો બીજી રીતે જો તમારે સમજો આ તટસ્થ સ્વરૂપ છે તમને હું આયનીય સ્વરૂપ પણ સમજાવું આ ઇલેક્ટ્રોન યુગ્મ છે વિસ્થાપન ક્યાં થઈ તમને આખી વાત સમજાઈ જો આ ધન આયન છે ધન આયન ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે આવડા છે ને ઇલેક્ટ્રોન દાન કરે હવે દાન કર્યાનો મતલબ હાઇડ્રોજન એને કાઢ્યો નથી અને આ દાન કરે એટલે આ પોઝિટિવ અને આ ભાગ કેવો થાય ઇલેક્ટ્રોન યુગમાં આપીને એની સાથે જોડાય બરાબર બે વસ્તુ શક્ય છે હવે આ 453 થી 473 કેલ્વિન તાપમાને તમે ગરમ કરશો બરાબર મિત્રો તો શું થશે ખબર તમને વિસ્થાપન થશે કેમ વિસ્થાપન થશે કે આવડો આ જે ભાગ છે ને એ વિસ્થાપન પામી અહીંથી હાઇડ્રોજનને કાઢી ન્યાય પોતે આવી જશે ત્યાંય પોતે આવી જશે એટલે શું થાય બોલો ન્યાય પોતે આવશે તો આવી રીતે આવે આ NH2 હવે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું નામ થઈ ગયું અને અહીંયા આવડો આવી ગયો SO3H બરાબર હવે અહીંયા એક ખાસ સમજવા જેવી વાત છે સોરી અહીંયા ફોર આવશે કારણ કે જો આ ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હોય બરાબર તો આને ધન થોડું બનવું પડે એટલે SO4H લેવાનું બરાબર તો શું લેવાનું છે SO4 HSO4 તો આપણે HSO4 લેશું આમ ખૂબ માલમ કરશો હાઇડ્રોજન એક વાળો અને આ ભાગ આની સાથે આ જોડાય તો આમ આવ્યું હવે આમાંથી એક ઓક્સિજન ગયો અહીંથી એક હાઇડ્રોજન જશે એટલે પોલું બનાવશે એટલે શું બની ગયું જોવો તો એનિલિન સાથે SO3H જોડાય હવે મિત્રો આમાં આ રીતે નિપજ મળી હવે શું થાય તો કે આ સામ લાંબો સમય ટકતો નથી કેમ તો કે ઉપર બેઝિકતા નીચે એસિડિકતા એટલે બેઝિકતા હોય H+ અને આપે એટલે હકીકતમાં એ આ સ્વરૂપમાં રહી નથી શકતો એ હું કરશે ખબર આ બેઝિક ને H+ આપશે પોતા આ નીચેથી અને આવડો આ છે ને આપે એટલે ઋણ બોલો સ્વીકારે તો હાઇડ્રોજન એટલે હકીકતમાં જ્યાં એક પૂંછડું એસિડ ને બીજું પૂંછડું બેઝ હોય તો સીધી વાત છે કે અંદર ઉદર H+ ની આપલે શક્ય છે તો આ એક વાત આપણે મિત્રો ખાસ સમજવાની છે આ હાઇડ્રોજન છે એ ક્યાં જશે તો કે અહીંયા જાય જશે બરાબર એટલે એ વાત તમે ભૂલતા નહીં ઓકે આ જે હાઇડ્રોજન છે ને એ આમાં જ આવી જાય કારણ કે આ બધું અહીં આવી રીતે જો આખું આની સાથે જોડાઈ જાય આખી પ્રક્રિયા તમને સમજાઈ દઉં ગયો ઘણાને આમાં સાઈડની વસ્તુ હતી એટલે મેં એટલો ભાર ન આપ્યો પણ આખી હવે તમને પ્રક્રિયા સમજાવું છું એટલે તમે આખી વાત સમજી શકો પહેલું કામ આ H+ અને આ ભાગ કેવો બને બોલો H+ દૂર કરો તો HSO4- થાય કેવા ઇલેક્ટ્રોન અંદર રાખી પણ હકીકતમાં જો ઋણ આયન છે પછી ધન બને SO3 પછી બને પહેલા SO4 હવે આવડો હાઇડ્રોજન પહેલા આવ્યો હાઇડ્રોજન જે આવ્યો એટલે હું થવાનું છે કેવા આખી પ્રક્રિયા તમને આ ભાગ છે ને એ સમજાવું તો શું થાય તો કે NH3 પ્લસ થયો થયો કે નહીં પ્લસ હવે આ ભાગ જો અહીંયા જોડાઈને આ પ્લસ થાય એટલે આ ઋણ ભાગ કે જવાને બદલે એ ઋણ ભાગ આની સાથે ચોંટી જાય સમજાવું તમને આમ પછી તમને આજે મેં સમજાવ્યું કે આગળ આવશે મિત્રો તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે ક્રિયલ કરાર પ્રક્રિયા શું કામ નથી લાગુ પડતી એ વાત પણ મેં તમને રિપીટ કરી છે મિત્રો અહીંયા આપણે એમાઇન સંયોજનોની વાત પૂરી થયો હવે આ લોકો એમાઇન સંયોજનના પ્રકરણમાં એક નાનો એવો ટોપિક એડ કર્યો ડાયોઝેનિક ક્ષાર એટલે ડાયોઝેનિક ક્ષાર વિશે થોડું આપણને આમાં ભણાવવામાં આવ્યું છે તો આમાંથી આપણે થોડીક વાત આજે કરી હાલો ડાયોઝેનિક ક્ષાર ડાયોઝેનિક ક્ષાર શું છે કઈ રીતે બને છે ડાયોઝેનિક ક્ષારનું મુખ્ય કાર્ય કામ શું છે બરાબર તો
डायोजेनिक क्षार में हूँ सामान्य सूत्र जो बात करिए आपने घनी बड़ी वार आयो एटले आनी बनावट नी बधुं बहु सहेलुं छे खबर बराबर N2 એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ હમણાં જ હટાવી દીધો અને પણ હા અહીંયા X એટલે હેલોજન નહી સમજતા X એટલે ક્લોરીન બ્રોમિન હોય ઘણીવાર આ SO3H માઈનસ એ હોય આ ગમે તે હોય આ આ આ ઘણા વિદ્યાર્થીઓને X મૂકે ને એટલે એવું માને કે હેલોજન છે નહી ભાઈ આમાંથી કોઈ પણ હોઈ શકે ટૂંકમાં આ રીતે S ઋણ આયન કોઈ પણ હોઈ શકે બરાબર પછી આલ્કોહોલ એ હોય શકે શું હોય શકે આલ્કોહોલ પણ હોય BF4 પણ હોય BF4 મે આલ્કોહોલ બરાબર નામ એના આધાર પર બરાબર દાખલા તરીકે તમને કહો કે અહીંયા મારી પાસે બેન્ઝીન છે નામ આપણે શીખીએ એટલે કે અહીંયા મારી પાસે બેન્ઝીન છે એની સાથે આલ્કોહોલ જોડાયેલું છે આલ્કાઇલની પણ એરાય છે આમ છે હા તો અહીંયા હેલોજન તરીકે મારી પાસે ક્લોરીન છે X તરીકે તો આને હું નામ આપું બેન્ઝીન ડાયોઝેનિક ક્લોરાઇડ બરાબર પછી અહીં મારી પાસે બ્રોમિન છે તો બેન્ઝીન ડાયોઝેનિક બ્રોમાઇડ બરાબર પછી અહીં મારી પાસે HSO4 છે તો બેન્ઝીન ડાયોઝેનિક સલ્ફાઇડ સલ્ફોનેટ સલ્ફોનેટ પછી અહીં મારી પાસે BF4 હોય તો બેન્ઝીન ડાયોઝેનિક બોરો ટેટ્રાફ્લોર ટેટ્રાફ્લોરાઇડ બોરો ટેટ્રાફ્લોરાઇડ બોરેન ટેટ્રાફ્લોરાઇડ બરાબર અને નામકરણ આપણે આપણી રીતે આ રીતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કઈ રીતે બને છે એ બધી વાત પછીથી આપણે સમજીએ પણ હા એક વાત કહું કે ડાયઝેનિક એનિલિન ડાયઝેનિક ક્ષારમાં પણ બેન્ઝીન સાથે ડાયઝેનિક ક્ષાર જોડાય તો મિત્રો એમાં પણ સંસ્બંધન તો બધામાં જેમ જોવા મળે એમાં એ મળે છે તમને મેં આમ સમજાવ્યું નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ મેં આમ તમને બરાબર આપણે એવું સમજાય છે કે એમાં એક નાઇટ્રોજન છે આવડા નાઇટ્રોજન એના ત્રણ બંધ અહીંયા પૂરા થઈ ગયા હતા તો શું કામ એને આ બંધ બનાવ્યો કારણ કે પોતાનું ઇલેક્ટ્રોન આપે છે એટલે ધન છે અને આને પોતાનું ઇલેક્ટ્રોન આપ એક મળે છે એટલે ઋણ છે બરાબર આ એક સંબંધ છે તમને બરાબર હવે આમાં આપણે સંસ્બંધન સમજીએ જો ખાસ સમજવા જેવું છે સંબંધનો આ હવે આ જે બંધ છે એ તૂટે બરાબર તો શું થશે તો કે જો એ બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન યુગ્મ છે કોના ઉપર જશે બરાબર આ અત્યારે તો આને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યો સવર્ગન માટે આ લોકો ઋણ નિશાની લખતા નથી આમ તો લખવી જોઈએ પણ આવી રીતે આપણે કારણ કે એવું માને છે કે અહીંયા ક્લોરીન છે ને આને ઇલેક્ટ્રોન અહીંથી લીધો પણ અહીંયા જે ઋણ આયન છે ને એને એને એટલે ટૂંકમાં એને કઈ આપ્યું કે લીધું કહેવાય ને એટલે અત્યારે તટસ્થ ગણે છે બરાબર હવે જ્યારે આ સવર્ગબંધ તૂટે ઇલેક્ટ્રોન યુગમાં લઈ જાય તો આ નાઇટ્રોજન શું કરશે તો કે આ નાઇટ્રોજન છે એ આ બેન્ઝીન ઇલેક્ટ્રોન યુગમાં લઈ બરાબર એટલે ખાસ યાદ રાખજો આ મેટા નિર્દેશક હોઈ શકે એટલે શું થયું અહીંયા ડબલ બોન્ડ બની ગયા આ નાઇટ્રોજનમાં ચાર ધન વાળો નાઇટ્રોજન ચાર બંધ જ હોય કારણ કે એને પોતાનું ઇલેક્ટ્રોન યુગમાં આપ્યું હોય અહીંયા બે અહીંયા ત્રણ હતા અહીંયા બે થઈ ગયા અને આવડા ઇલેક્ટ્રોન સ્વીકારે છે ને હવે અહીંથી ઇલેક્ટ્રોન યુગમાં આ ડબલ બોન્ડ નું ઇલેક્ટ્રોન યુગમાં આવી ગયું તો આ કાર્બન ને કઈ ફેર ન પડે અહીંયા ડબલ બોન્ડ હતો અહીંયા બની ગયો પણ આને ફેર પડ્યો એટલે આ કેવો બની ગયો પોઝિટિવ હવે ઈ જે પોઝિટિવ છે ને તટસ્થ થવા માટે આ ત્રીજો કાર્બન એને હેલ્પ કરે તો કોણ પોઝિટિવ બનશે આ કાર્બન ને કઈ નો ફેર પડે અહીંયા ડબલ બોન્ડ હોય અહીંયા પણ ચોથા ને ફેર પડે ટૂંકમાં બીજા ચોથા અને છઠ્ઠા ઉપર ધન ભાર હોય ઓકે હવે અહીંયા ડબલ બોન્ડ બને તો આના ઉપર ધન ભાર આવશે અને હવે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીં આવી જશે તો છઠ્ઠા ઉપર ધન ભાર આવશે આ તો તમને બધાને આવડે છે મિત્રો
ઓકે અને છઠ્ઠો જ્યારે બંધ તોડવા માંગે ત્યારે શું થશે એટલે કે આ અહીંયા કે આ ઇલેક્ટ્રોન અહીં આવી જશે નાઇટ્રોજન એટલે મૂળ સ્થિતિ પાછે આવી જશે મૂળ સ્થિતિ ખાલી બંધની ક્રમ બદલાય એટલે આયો બંધ તૂટી જે હતું નીચે આ અહીંયા એમ ઇલેક્ટ્રોન લે એટલે આવડો આ છે ઇતરત આની પાસે બી ઇલેક્ટ્રોન લઈ લાવો ભાઈ ત્રણે ત્રણ કરી મૂળ સ્થિતિ પાછી આવી જશે તો મિત્રો આમાં સંસ્બંધન જોવા મળે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ હવે એની બનાવટ એ તમને આવડે જ છે અને આપણે હમણાં લીધી બરાબર એ જ વાત રિપીટ કરવાની છે ફરી વાર કે કઈ રીતે જોડે દાખલા તરીકે મારી પાસે અહીંયા મિથાઇલિયમાઇન છે એની તમને ખબર છે કોની સાથે આપણે પ્રક્રિયા લીધા હતા યાદ કરો સોડિયમ નાઇટ્રાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બે વચ્ચે પ્રક્રિયાથી પહેલા એસિડ બને ઈ એસિડ આની હારે પ્રક્રિયા કરે હકીકતમાં આમ થયો આ બે વચ્ચે કેમ પ્રક્રિયા આવી તો તમને સમજાવું છું એટલે હું સીધું લખી નાખું આ બે વચ્ચે પ્રક્રિયા છે આ બને એનો નાઇટ્રસ એસિડ આ અને આનો એક અણુ હવે આનો એક અણુ જે વધ્યો ઈ આ નાઇટ્રસ એસિડ અને આ ત્રણે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે શું થાય તો આ બે હાઇડ્રોજન દૂર થાય અને અહીંથી આ નાઇટ્રોજન સીધો અહીં આવી જાય એટલે શું થશે CN3N ट्रिपल बॉन्ड N પછી તમારે અહીંયા પ્લસ બરાબર અને અહીંયા જે ક્લોરીન છે ને અહીંયા ક્લોર ઈ ક્લોરીન અહીંયા હવે શું થયું જુઓ તો આ ક્લોરીન ગયો આ નાઇટ્રોજન ગયો હવે અહીંથી બે હાઇડ્રોજન એક ત્રણ અને ચાર અને બે ઓક્સિજન એટલે શું બન્યું પાણીના બે અણુ બની ગયા અને એને અવસ્થો પહેલા છૂટો પડ્યો હતો આ રીતે એને સીલો સોરી બરાબર તો આ રીતે એની બનાવટ આવે છે મિત્રો હવે એના ભૌતિક ગુણધર્મો તો આપણે ખબર છે કે બેન્ઝીન ડાયોક્સાઇડ ક્લોરાઇડ છે એ રંગવિહીન સ્ફટિકમય છે પાણીમાં દ્રાવ્ય છે કારણ કે ક્ષાર છે ને જેની પાછળ ક્ષાર લાગી દ્રાવ્ય હોય ઠંડા પાણીમાં અને તે ઠંડા પાણીમાં સ્થાયી છે પરંતુ ગરમ કરવામાં આવે ત્યારે પાણી સાથે જો સાંભળો ઠંડા પાણી પાણીમાંથી દ્રાવ્ય છે ઠંડા પાણીમાં ખાલી દ્રાવ્ય છે પણ ગરમ પાણીમાંથી દ્રાવ્ય થઈને ગરમ પાણી હશે તો પ્રક્રિયા કરવાનું છે શું પ્રક્રિયા કરે ખબર તમને આને ગરમ પાણીમાં હું લઉં ને તો એ પ્રક્રિયા શું કરે ખબર પાણીમાંથી H+ ને OH- હોય ને એમાં અહીંથી આ બંધ તોડી OH જોડી દે એટલે આલ્કોહોલ બની જાય જે આપણે આગળ પ્રક્રિયા સમજાતા એ રીતે એટલે એને શુષ્ક અવસ્થામાં તે સરળતાથી વિઘટન પામે છે એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો હવે એના રાસાયણિક ગુણધર્મોની વાત છે એ આપણે આવતા લેક્ચરમાં સમજી અને આ પ્રકરણને આપણે પૂરું કરીશું ઓકે આજે આવ્યું છે આજે બે વાર તમારે લખવાનું છે અને એલટીમાં મિત્રો આપણે ગઈકાલે જે ચાલ્યું છે એનું તમને કહી દઉં એમાંથી એક પ્રક્રિયા તમને આપું હાલો એસાઇલેશન તમારે મને સમજાવવાનું છે બરાબર એમાઇન સંયોજનોનું એસાઇલેશન